આપણે ઘનફળમાં પ્રવેશ કર્યો તો છેલ્લા લેક્ચરમાં, તો એમાં લંબગણનું ઘનફળ, સમઘનનું ઘનફળ આપણે કેવી રીતના કન્વર્ટ થાય છે એ જોયું હતું, નળાકારનું ઘનફળ જોયું હતું, બરાબર. એ વિશેના દાખલા મેં જોયા હતા 13.6 સુધી. આજે 13.7માં આ ભાગમાં આપણે શંકુ વિશેની વાત કરીશું. શંકુનું ઘનફળ, તો શંકુના ઘનફળનું એક સૂત્ર આવે છે, સ્ક્વેર 25 નો
સેકન્ડ છે અંશમાં એટલે અહીંયા 10 હવે 157 ગયા આ 1 બિંદુ હતું એટલે 10 બરાબર r² માઈનસ r² બરાબર 10 નો 10 ગુણ્યા 10 માટે નીચે કે ફોર્મ્યુલા લેવો 10 સેમ આ શંકુ ની ત્રિજ્યા કેટલી હશે 10 સેમી હશે બરાબર જો તો આ દાખલા ગણજો શાંતિથી પ્રેક્ટિસ એકવાર કરો એકદમ ઈઝી છે સૂત્ર પરથી જ આવે છે બરાબર જો આપણે તો દાખલા તો અહીંયા છે છઠ્ઠો દાખલો ગણીએ છઠ્ઠા દાખલામાં એક શંકુનું ગણફળ આપણને આપી દીધેલું છે 9856 સેમી ક્યુબ પાયાનો વ્યાસ આપી દીધેલો છે 28 સેમી તેની હાઈટ ઊંચાઈ l એટલે ત્રાસી ઊંચાઈ અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે પાઈ બરાબર અહીંયા સંપૂર્ણ વક્ર સપાટીનું ક્ષેત્રફળ તે વખતે ક્ષેત્રફળ
ગણ કે ગોલક વિશે એનું ગણપણ વિશે આ બધા કાસ્ટનું ગણના દાખલા તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાય 13.8 ની શરૂઆત કરીએ છીએ 13.8 ના સ્વાધ્યાયમાં ગોળાના ગણપણ વિશેની વાત કરવામાં આવે છે ગોળાનું ગણપણ બરાબર કોઈ નક્કર ગોળો પાણીનું કદ કેટલું થાય છે કે ગોળા
તો સવાલનો જે આપણે એસ કે ત્રિજ્યા ધારો કે મેં ત્રિજ્યા આપે છે ચલો તો ચંદ્રની ત્રિજ્યા પૃથ્વી કરતાં ચોથા ભાગની છે બરાબર તો બંનેના ગણફળનો ગુણોત્તર આપણે શોધવાનો છે બરાબર તો ધારો કે ચંદ્રની પૃથ્વી કરતાં ચોથા ભાગની એટલે કે પૃથ્વીની ચંદ્ર કરતાં ચાર ગણી થઈ બરાબર
3.8 સુધી તો અહીંયા આ સૂત્રની મદદથી આપણે આ દાખલા કરીએ છીએ ઘનફળ શોધીએ છીએ ત્યારે જ્યારે પાત્રમાં કેટલું પ્રવાહી સમાઈ શકાશે આ શોધવા માટે આપણે ઘનફળ શોધીએ છીએ અને આ રિલેશન છે કે મીટર ઘન કે સેન્ટીમીટર હોય તો લીટરમાં કેવી રીતે કન્વર્ટ કરવું તો આટલા સૂત્રો ખાસ ધ્યાન રાખવાના આની પહેલાં આપણે ક્ષેત્રફળ દિશાના સૂત્ર પર જોઈ ગયા હતા કેટલું પતરું વપરાશે કે કેટલી સપાટી એ બધું આવે ત્યારે ક્ષેત્રફળ પણ અંદર કેટલું સમાવી શકાશે એવી કંઈક વાત આવે તો આપણે શું શોધીશું ઘનફળ બરાબર